અમદાવાદમાં દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. હવે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગરમાં રહેતા એક યુવકના ઘરે 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને તેના ઘરમાં તોડફોડ પણ કરી હતી. ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા. ઘરમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કરનાર વિરુદ્ધ પોલીસે પણ પહેલા ફરિયાદ લીધી નહોતી, જોકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાતા હવે પોલીસે પણ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મિહિર સોની. મિહિર, આખી ઘટના શું છે? શું પોલીસ હવે કોઈ કાર્યવાહી કરી રહી છે? વિધિ, આજે કૃષ્ણનગર વિસ્તારનો આ બનાવ છે કે જે 27 એપ્રિલના રોજ આ ઘટના બની હતી કે 7 થી 8 શખ્સો યુવકના ઘરે જઈ અને તોડફોડ કરી હતી. જે વિડીયોમાં દેખાય છે કે ખુલ્લેઆમ લાકડી અને જે હથિયાર લઈ અને આજે યુવકને માર માર્યો હતો અને જે વાહનોની તોડફોડ કરી હતી. પોલીસે આજે આ યુવક છે તેની ફરિયાદ લીધી ન હતી, માત્ર અરજી લીધી હતી. ત્યારબાદ આજે ઇજાગ્રસ્ત યુવક છે તે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પોલીસે આની આજે ફરિયાદ લીધી છે. હાલ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. ત્યારે જે યુવક છે જે ઇજાગ્રસ્ત, તેને આક્ષેપ કર્યા છે કે એક કોન્સ્ટેબલ છે તેનો પુત્ર પણ તેની સાથે મારવા આવ્યો હતો. એટલે હાલ પોલીસ આ તમામ હવે ઉપર તપાસ કરવાનું રટણ રટી રહી છે.